नमस्कार मित्रों, हूँ निकुंज। आपनो फरी एक बार स्वागत करूँ छू मंत्र मोटिवेशन में। तो मित्रों चलो शुरू करिए आजनी आ स्टोरी ने। रियाए हाथ में रहेलू पर्स फेंकता सोफा पर बैसी गई। आंखों माथी पानी आवा लाग्यू। जारे ते रड़ी रड़ी ने थाकी गई त्यारे सुनमन बैसी गई। तेने उदास नजरे रूम में नजर फेरवी, पण जे तोफान अत्यारे ज आवीने जतुं रह्युं हतुं तेनी असर कोई वस्तु पर देखाई नहीं। देखाय पण केवी रीते? आ तोफान में तो फक्त तेना दिलना टुकड़ा थया हता। तेनु दर्द तो फक्त तेज महसूस करी शक्ती हती। फरी एक वार भूतकाळ रिया पर भारे थवा लाग्यो। रियानु अमदावाद नी लो स्कूल में एडमिशन थई गयु हतुं। मम्मी पप्पा खूब सारी आशा साथे तेने होस्टेल में मूकीने जता रह्या। ते गभराईने पोताना रूम में बैठी हती त्यारे सीनियर नु फरमान आव्यु के बधा नवा विद्यार्थी हॉल में आवो। आ रेगिंग नी परंपरा में क्यारे उदास रियाए कॉलेज ना हीरो मयंक नु दिल जीती लीधुं ते खबर ज न रही। मयंक छेल्ला वर्ष में हतो। धीमे धीमे बंने प्रेम में गड़ाडूब थवा लाग्या। पण कहे छे ने के कुदरत सामे कोईनु धार्यु थतो नथी, बस एवुं ज अहींया पण थाय छे। मयंकनो जवानो समय आवी चुक्यो हतो। तो आ बाजु रिया विचलित हती। मयंकने सारी नौकरी मळी गई हती। मयंकथी छूटा पड़ता पहेलानी रात्रे ते बंने एकबीजा साथे हता अने आजे पण ते रातनी वात तेना कानमां गूंजी रही हती। मयंके कह्युं हतुं के रिया, तू आटली परेशान छो तो छोड़ी देने, આગળ ભણવાની શું જરૂર છે તારે? મારી આટલી સરસ જોબ છે અને આમ પણ તારી ક્યાં નોકરી કરવાની છે? રિયાએ પળવારનો વિચાર કર્યા વગર જ જવાબ આપ્યો હતો કે તું શું બોલે છો, એનું તને ભાન છે? ત્યારે મયંકે પોતાની વાતની ચોખવટ કરતા કહ્યું હતું, મારો મતલબ ફક્ત એ છે કે તું મારા વગર ન રહી શકે તો આપણે અત્યારે લગ્ન કરી લઈએ, પણ તેના માટે તારે ભણવાનું છોડવું પડશે. આ સમયે રિયા મયંકની વાતનો ખોટો મતલબ કાઢી રહી હતી. તેણે જ કહ્યું હતું કે મયંક અસંભવ નથી, મારા મમ્મી પપ્પા મારો અભ્યાસ પૂરો થયા પહેલા મારા લગ્ન માટે ક્યારેય તૈયાર નહીં થાય. એક તો પહેલા જ આપણા લગ્નમાં જાત વાતનો ડખો છે અને એના માટે હું ગમે તેમ કરી તેમને મનાવી લેશ, પરંતુ અધૂરો અભ્યાસ કોઈ સવાલ જ નથી, લગ્ન માટે માનશે જ નહીં. તો રિયા, આપણે ભાગીને લગ્ન કરી લઈએ, પછી બધું બરાબર થઈ જશે. ના મયંક, એક સફળ વકીલના રૂપમાં જોવાનું મારા મમ્મી પપ્પાનું કેટલા વર્ષનું સપનું છે, હું તેને નહીં તોડી શકું. મને પોતે જ નથી ખબર કે જાણે ક્યારે તે મારું સપનું બની ગયું. જેવી તારી ઈચ્છા એમ કહી તે બંને અલગ થયા હતા. પછી તો મયંક દૂર હોવાના કારણે પણ તેમની આ પ્રેમ કહાની મોબાઈલ દ્વારા આગળ ચાલુ જ હતી. આ બાજુ રિયાનો અભ્યાસ પૂરો થયો. રિયાને ઘણી લો કંપનીમાંથી નોકરી માટે બોલાવવામાં આવી. તેમાંથી એક એવી જગ્યાએ બોલાવવામાં આવી જ્યાં મયંક કામ કરતો હતો. પરંતુ મયંકે કહ્યું, અત્યારે નોકરી ન કર, પહેલા લગ્ન કરી લઈએ, એક વર્ષ પછી નોકરી વિશે વિચારીશું. રિયા તો મયંકના પ્રેમમાં પાગલ હતી. તેને લાગી રહ્યું હતું કે 4-5 વર્ષ સુધી મયંકે રાહ જોઈ છે તો મારે પણ તેની વાત માનવી જોઈએ. એટલે તે તરત જ તૈયાર થઈ ગઈ. બંને પરિવારના વિરોધ વચ્ચે તે બંને કોર્ટમાં જઈને લગ્ન કરી લીધા. આવી રીતે એક વર્ષ જતું રહ્યું. ઘરે બેસીને રિયા હવે કંટાળી જતી. ફરી એકવાર રિયાએ મયંકને નોકરી કરવાની ઈચ્છા જણાવી, પરંતુ મયંકનો સ્વભાવ ખરાબ જ રહેતો હતો અને આ બાબતે જ રિયાને તેના પર ગુસ્સો આવતો હતો. પરંતુ તે કહે કોને? ઘરવાળા તો પહેલેથી જ નારાજ હતા. રિયાને 3 મહિના પહેલા એક પાર્ટીમાં ગુપ્તાજી મળ્યા હતા. તેમને પોતાની લો કંપની છે. આમ તો તે રિયાના પપ્પાના મિત્ર હતા, એટલે તેમણે મજાકમાં પૂછી લીધું કે બેટા, કંઈ કામ કરવાનો ઈરાદો છે કે પછી મોજ મસ્તી કરવાનો પ્લાન છે? ના કાકા, મોજ મસ્તી તો ખૂબ થઈ ગઈ, હવે તો કંઈક કરવાની ઈચ્છા છે. પણ પોતાની વાત પૂરી કરે તે પહેલા જ ગુપ્તાજી બોલ્યા, કેવી રીતે? શું બેટા, જે દિવસે ઈચ્છા હોય તે દિવસે આવી જજે, મારી લો કંપનીમાં તારું હંમેશા માટે સ્વાગત છે. હરખાતા બોલી, સાચું કાકા? રિયાની ખુશી આંખોમાં તરી આવી. સામેથી પણ જવાબ મળ્યો, બિલકુલ સાચું. એક મિનિટ કાકા. આવું કહીને રિયા મયંકની બાજુ માંગી, તેનો હાથ પકડીને મયંકને ગુપ્તાજી પાસે લઈ આવી. મયંક, જો ઈશ્વરે મારી સાંભળી લીધી, કાકા તેમની લો ફર્મમાં મને કામ દેવા માંગે છે. ખુશી તેના શબ્દોમાં ટપકી રહી હતી. શું સાચું? આશ્ચર્યથી મયંકે ગુપ્તાજીની સામે જોયું. કેમ કે તેમની લો ફર્મમાં કામ કરવા માટે કોઈ પણ વ્યક્તિ પોતાનું સૌભાગ્ય માને. હા મયંક, ક્યારથી મોકલી રહ્યો છો તું મારી દીકરીને? કાકા, ઘણા વર્ષથી રિયાએ પોતાના હાથમાં પુસ્તકો નથી લીધા, તે બધું ભૂલી ગઈ હશે. તે કરી શકશે આટલી જિમ્મેદારીનું કામ? રિયા ખુલ્લી આંખોથી પોતાના પતિની સામે જોઈ રહી, પણ સામેથી જવાબ આવ્યો કે તેની ચિંતા તું છોડી દે મયંક, મારી દીકરી છે રિયા, હું તેને બધું શીખવાડી દઈશ, તું બસ તેને કામ પર મોકલી દેજે.
સારું સર કહી થોડી બીજી વાતો કરી તે બંને પાર્ટીમાંથી ઘરે જવા નીકળી ગયા. મયંકને રિયા નોકરી કરે એ પસંદ નહોતું એટલે બંને વચ્ચે મતભેદ થઈ રહ્યા હતા. પરંતુ ઘરે પહોંચતાની સાથે જ રિયાને ઉલટી થઈ. પછી તે વિષય પર આગળ કઈ વાત ન થઈ. સવારે જાગી તો તેને ચક્કર આવવા લાગ્યા. મયંક તેને તરત જ ડોક્ટરની પાસે લઈ ગયો. ડોક્ટરે તપાસ કરી અમુક રિપોર્ટ્સ કરાવ્યા. થોડી વાર પછી જ્યારે રિપોર્ટ્સ આવ્યા ત્યારે ખબર પડી કે તે પ્રેગ્નેન્ટ છે. પ્રેગ્નન્સીની વાત સાંભળીને બંને રાતનો ઝઘડો ભૂલી ગયા અને ખુશી ખુશી ઘરે આવી ગયા. રિયા મારી જાન, હવે નોકરીની વાત ભૂલીને પોતાનું ધ્યાન રાખ, આપણે આપણા દીકરાના આવવાની તૈયારી કરીએ. ખુશીના લીધે રિયાએ પણ કોઈ વિવાદ કર્યો નહીં અને નવી જિંદગીની સાથે આગળ વધવા લાગી. હસતા ગાતા સમય વિતાવવા લાગી. આખું ઘર જુદા જુદા બાળકોના ફોટાથી સજાવી દીધું હતું. મયંક ખુશીથી સમાતો નહોતો. રિયા પણ તેની ખુશી જોઈને ખુશ હતી. સમસ્યાની શરૂઆત 10 દિવસ પહેલા થઈ. રિયાએ સવારે મયંકની આળસ જોઈને પૂછ્યું, મયંક તૈયાર નથી થવું, લેટ થઈ જશે, તારે 9 વાગે નીકળવાનું છે. યાર ભૂલી ગઈ, આજે તારું ચેકઅપ થવાનું છે, ડોક્ટર પાસે મેં એપોઇન્ટમેન્ટ લીધી છે, એટલે જ તો આજે 1.5 દિવસની રજા મૂકી છે. અરે મયંક, રૂટીન ચેકઅપ છે, એમાં પરેશાન શું થાય છે, આવું તો પૂરા 9 મહિના સુધી શરૂ રહેશે, કેટલી રજા બેકાર જશે. ના, આજે તો એક ટેસ્ટ પણ છે, એટલે તું તૈયાર થઈ જા, થોડું જલ્દી નીકળવું પડશે. સારું, ઠીક છે. રિયા કોઈ પણ સવાલ કર્યા વગર તૈયાર થઈને તેના પતિની સાથે ક્લિનિક પહોંચી ગઈ. ટેસ્ટ પણ થઈ ગયો અને ત્યારે તેને ખબર પડ્યું કે તેના ગર્ભની અંદર એક દીકરી છે. તે ખુશીથી સમાતી નહોતી અને પોતાની આવનારી દીકરીની કલ્પનામાં તે ડૂબી ગઈ. ગાડીમાં પણ મયંકનો બોલવાનો વારો જ ન આવવા દીધો. ઘરે પહોંચ્યા એટલે મયંક તેને મેઇન ગેટ પર જ ઉતારી દીધી અને તે ઓફિસ જવા માટે નીકળી ગયો. આખો દિવસ તે ખુશ હતી. સાંજ પડી એટલે મયંક પણ હવે ઘરે આવી ગયો હતો, પરંતુ તેના ચહેરા પર પહેલા જેવી મુસ્કાન નહોતી. પણ રિયાને એ દેખા નહીં, કેમ કે તે એટલી ખુશ હતી. રાત્રે સુવાના સમયે મયંકે ખૂબ જ પ્યારથી રિયાને કહ્યું, રિયા આપણે આ બાળક પડાવી દઈએ. પહેલા તો રિયાને પોતાના કાન પર વિશ્વાસ જ ન થયો એટલે તેનાથી બોલાઈ ગયું, શું શું કહી રહ્યો છે તું? હા રિયા, તું સાચું સાંભળી રહી છો, પણ કેમ, ડોક્ટરે તો બધું નોર્મલ કહ્યું છે ને. મારી માં ઇષ્ટી હતી કે મારે પહેલા દીકરો થાય. જો મેં તું માને વચ્ચે ન લાવ, માં તો આપણા લગ્ન પણ ઇષ્ટી નહોતી. આપણા બંનેના મા બાપ આપણા લગ્નના વિરોધમાં હતા, તો પણ આપણે લગ્ન કરીએ ને. મયંકે થોડા કડક શબ્દોમાં કહ્યું, તો ઠીક છે, પણ હું નથી ઈચ્છતો કે મારું પહેલું બાળક દીકરી હોય. મયંક, તું ખરાબ વાત કરી રહ્યો છું, શાંત થઈને વિચાર. આપણે આ વિષય ઉપર વધારે વિચારવું પડશે, પછી શાંતિથી વાત કરીશું. હું કોઈ પણ કિંમત ઉપર મારી દીકરીની હત્યા નહીં કરી શકું. તારે જે પણ વિચારવું હોય તે વિચાર, પણ તારે આ કરવું જ પડશે અને તે પણ 7-8 દિવસની અંદર જ. રિયા, રડ નહીં. જો એવું નથી કે હું તારી લાગણીઓને સમજી નથી શકતો, હું જાણું છું કે તારા માટે કેટલું મુશ્કેલ હશે. તું 2 દિવસનો સમય લે અને પોતાની જાતને સંભાળ, તેના પછી મારા ખાતર આ બાળકને પડાવી દે. રિયા રડતી આંખે કહે છે, મયંક એ આપણી દીકરી છે, આપણે તેને કઈ રીતે મારી શકીએ? ના, આપણે દીકરો થશે, ફક્ત દીકરો. મારે દીકરી નથી જોઈતી, દીકરી પેદા કરીને હું પોતાનું માથું નથી ઝુકાવવા માંગતો. મયંક, દીકરી પેદા થવાથી માથું કેમ ઝુકાઈ જાય? મારા મમ્મી પપ્પાનું તો નથી ઝુક્યું. રિયા, ઝુક્યું છે, તું ભૂલે છો, કેમ કે તે ભાગીને લગ્ન કર્યા, તે લોકો તારા પર ગર્વ પણ નથી કરી શકતા. અને મારા મમ્મી પપ્પાને મારા ઉપર ગર્વ છે કે એમનો દીકરો ખૂબ જ કાબિલ વકીલ છે, સારું કમાય છે. મયંક, એ ન ભૂલ કે જો તું મને પણ નોકરી કરવા દે તો હું પણ એક સારી વકીલ હોત. મયંક થી અસહન ન થયું એટલે તે ગુસ્સામાં જેમ તેમ બોલવા લાગ્યો. ત્યારે રિયાએ કહ્યું, છોડ આ વાતને, આપણી દીકરીની વાત કરીએ અત્યારે. શું દીકરી? દીકરી તારી હશે, મારી નહીં. મારે તો દીકરો જ જોઈએ, ફક્ત દીકરો જ, જે મારું નામ રોશન કરશે. રિયા, મારા મિત્રોમાં મારો કેટલો વટ છે, હું મારા મિત્રોની સામે શરમાવા માંગતો નથી. રિયા, હવે આપણે આ વિષય ઉપર વધારે વાત નહીં કરીએ. આટલું કહીને મયંક રૂમમાંથી બહાર જતો રહ્યો. ફરીને પાછો બીજો દિવસ આવી ગયો. સવારે ખૂબ પ્યારથી મયંકે રિયાને જગાડી, હે માય બેબ, ચલો ઉઠો અને ફટાફટ તૈયાર થઈ જાઓ, આજે રજાનો દિવસ છે, બહાર ફરવા જઈએ, થોડી મોજ મસ્તી કરીએ. આજે મયંકને આટલા સારા મૂડમાં જોઈને રિયા ખુશ થઈ ગઈ. ફટાફટ તૈયાર થઈ ઘરની બહાર નીકળતા રિયાએ પૂછ્યું, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? રિયા, આજે સરપ્રાઇઝનો દિવસ છે, બસ જોતી રહેતું. ઓહ, એવું છે, એમ કહેતા રિયા ગાડીમાં બેસી ગઈ. ગાડી પહેલા એક સોનીની દુકાને આવીને ઊભી રહી. મયંકે એક સરસ સોનાની વીંટી ખરીદીને રિયાને પહેરાવી.
અંગૂઠીને જોતા રિયા બોલી, જનાબ આજે સારા મૂડમાં લાગો છો કે ઝઘડા પછી સમાધાન આવી રીતે હોય તો આપણે 6-7 મહિનામાં એકવાર તો ઝઘડી લેવું જોઈએ. હું તને ખુશ રાખીશ, તું મને ખુશ રાખજે, પણ યાર મારો મૂડ ખરાબ ન કરતી મહેરબાની કરીને. રિયા ખુશીની મારી હા કહે છે. ત્યાંથી ગાડી જતી રહી અને સીધી ડોક્ટરના ક્લિનિક પાસે આવીને ઊભી રહી ગઈ. એટલે રિયાનું મગજ ચકરાવે ચડ્યું. મયંક, આપણે અહીંયા કેમ આવ્યા છીએ? આજે તો ચેકઅપ પણ નથી કરવાનું. ડાર્લિંગ, જસ્ટ મિનટ, ખાલી એમ જ ડોક્ટરને મળીને આવીએ, એમ કહીને તેનો હાથ પકડીને ક્લિનિકની અંદર લઈ ગયો. ડોક્ટરને જોતા જ મયંક બોલ્યો, ડોક્ટર બધું બરાબર છે ને? હા એકદમ, તમે ખૂબ જ સમયના ચુસ્ત છો મયંકજી. અને રિયાજી, તમે પણ તૈયાર છો ને? તૈયાર છો મતલબ શેના માટે? રિયાએ આશ્ચર્યથી ડોક્ટરની સામે પ્રશ્ન કર્યો. અરે એબોર્શન માટે, બીજા શેના માટે? તમે અહીંયા બાળક પડાવવા માટે જ આવ્યા છો ને? ના ડોક્ટર, હું મારી દીકરીને જન્મ આપીશ, હું મારી દીકરીની હત્યા નહીં કરું અને કોઈને કરવા પણ નહીં દઉં. આવું કહીને તે ક્લિનિકની બહાર આવી ગઈ. રિયા રિયા ઉભી રે રિયા, મયંકે તેની પાછળ જતા કહ્યું. પરંતુ ત્યાં સુધીમાં તો તે રિક્ષામાં બેસી પોતાના ઘરે જવા લાગી હતી. તે તાળું ખોલીને ઘરમાં ઘૂસી જ હતી કે મયંક પણ પહોંચી ગયો. બેઠકમાં જતા જ મયંકે તેને પકડીને તેની સામે ફેરવી, પાગલ ન થારિયા, મારી ઈચ્છા વિરુદ્ધ તું કેમ આને જન્મ આપીશ? આપણા બંનેના મમ્મી પપ્પા આપણા બંનેથી નારાજ છે, તે તને સહારો નહીં આપે. મારે આ છોકરી નથી જોઈતી એટલે નથી જોઈતી. તો પછી તું તેને કેવી રીતે જન્મ આપીશ? જન્મ આપ્યા પછી પણ તેને કેવી રીતે મોટી કરીશ? રિયા, અત્યારે તું લાગણીઓથી ઘેરાયેલી છો, પણ હકીકત ખરેખર અઘરી હોય છે. બસ હવે તારે બેમાંથી એકને પસંદ કરવાનું છે, હું કે પછી તારી દીકરી. આટલું કહીને મયંક રડતી રિયાને છોડીને રૂમમાંથી બહાર જતો રહ્યો. રિયા વર્તમાનમાં પાછી આવી રડી રડીને દર્દને થોડું હલકું કરી રહી હતી. હવે તેને એક આકરો નિર્ણય લેવાનો હતો. મયંક વગર જીવવાની વાત એણે ક્યારેય વિચારી જ નહોતી, પરંતુ પોતાના જ અંશની હત્યા એ કેવી રીતે કરી શકે? પરંતુ મયંક સાચું કહી રહ્યો હતો કે તે એકલી કેવી રીતે દીકરીને જન્મ આપશે કે પછી કેવી રીતે મોટી કરશે? જો દીકરીને આ દુનિયામાં લાવી હોય તો સૌથી પહેલા તેણે પોતે જ આત્મનિર્ભર બનવું પડશે. આ વિચારની સાથે જ તેને ગુપ્તા અંકલની યાદ આવી ગઈ. તેણે સહેજ પણ વિચાર કર્યા વગર તેમને ફોન લગાવી દીધો. સામેથી અવાજ આવ્યો, હાલો. રિયાએ નમસ્તે કહી પૂછ્યું, તમે ગુપ્તા અંકલ બોલી રહ્યા છો? કાકા, હું રિયા, કાલથી કામ પર આવી શકું? તેના જવાબમાં કાકાએ, હા બેટા, તારા માટે હંમેશા દરવાજા ખુલ્લા જ છે. આભાર કાકા, હું કાલે તમને મળીશ. ફોન રાખીને રિયા પોતાનો સામાન પેક કરવા લાગી. પછી અચાનક ઊભી થઈને ફરીથી ફોન લગાવ્યો. હેલો મયંક, મેં ફેસલો કરી લીધો છે. મેં દીકરીની માં બનવાનું પસંદ કર્યું છે. હવે તું આવીને પોતાનું ઘર સંભાળી શકે છે. હું હર હંમેશ માટે તારી જિંદગીમાંથી દૂર જઈ રહી છું. રિયા, પહેલાં તું મારી વાત તો સાંભળ. તેની વાતને કાપતા જ રિયા બોલી, ના મયંક, મારે હવે તારી કોઈ વાત નથી સાંભળવી. જે પુરુષ મારી દીકરીની હત્યા કરવાની કોશિશ કરે તેને હું પોતાના પતિ હોવાનો હક કેવી રીતે આપી શકું? અને હા, તારા સ્ટડી ટેબલ ઉપર મેં હીરાની અંગૂઠી રાખી છે, જે કદાચ તે મને મારી દીકરીની હત્યાના બદલે આપી હતી. મારી દીકરી પર તો આવી હજારો હીરાની અંગૂઠીઓ કુરબાન છે. ગુડ બાય મયંક. તો મિત્રો, આ હતી આજની આ કહાની. જો પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો ફરી મળીશું એક નવી કહાની સાથે.